गुड मॉर्निंग। चलो हवे आपणे જોઈશું મોનિટર વિશે। આ શું છે, તમે દેખાય છે ટીવી જેવું? શું છે આ? છે મોનિટર। શું છે? મોનિટર। જો કેવું ટીવી જેવું મસ્ત રંગીન છે ને, હા તો મોનિટર આપણું ટીવી જેવું હોય છે। પહેલાં ટીવી કેવું હતું? ખોખા જેવું હતું। કેવું હતું? ખોખા જેવું। હવે ટીવી કેવું છે? દિવાલ પર લગાવાય કાં તો આવી રીતે સ્ટેન્ડ પર મુકાય એવું પતલા આકારનું હોય છે। તો અહીંયા મોનિટર જુઓ કેવા કેવા ટાઈપના બતાવ્યા છે, બરાબર? તો આજે આપણે મોનિટર વિશે જોઈશું। મોનિટર ટીવી જેવું દેખાય છે, તેનો ઉપયોગ આઉટપુટ જોવા માટે થાય છે। આઉટપુટ એટલે શું? આપણે કીબોર્ડ પરથી જે પણ કંઈ ABCD 1-10 કે અંકો, ગણિતો, ગણિતના જે સરવાળા બાદબાકી બધું જે પણ કંઈ કરીએ છીએ, ચિત્ર દોરીએ છીએ, એ બધું આપણને કેવી રીતે દેખાય છે? મોનિટર પર દેખાય છે। એટલે મોનિટરને શું કહેવાય છે? આઉટપુટ। તેથી જ તેને આઉટપુટ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે। મોનિટરને આઉટપુટ ડિવાઇસ કેમ કહેવાય છે? કારણ કે કીબોર્ડમાં આપણે જે પણ કંઈ માહિતી મૂકીએ છીએ, જે પણ કંઈ માહિતી કીબોર્ડ દ્વારા આપીએ છીએ, એ બધી જ માહિતી આપણને મોનિટર પર જોવા મળે છે। આપણે મૂવી, કાર્ટૂન, વિડીયો વગેરે મોનિટર પર જોઈ શકીએ છીએ। હવે આપણે મોનિટર પર ભણી પણ શકીએ છીએ, જેની પાસે કેમેરો હોય છે, વેબ કેમેરા, કે જેની પાસે લેપટોપ હોય છે, બરાબર, જેની પાસે PC હોય છે, એ બધા ઓનલાઈન ભણી પણ શકે છે, કાર્ટૂન મૂવીઝ જોઈ શકે છે, બરાબર, રમત રમી શકે છે, વિડીયો ગેમ રમી શકે છે। આ બધું શેના દ્વારા થાય છે? મોનિટર પર, બરાબર। ઓકે, તો હવે આપણે આગળના પીરિયડમાં કીબોર્ડ વિશે ભણીશું। બાય, બી સેફ, ટેક કેર।